રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તે રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રસ્તે રખડતા આકલાઓ છાસવારે રસ્તા ઉપર યુદ્ધ કરે છે ત્યારે લોકો ભય અનુભવે છે. ધોરાજીમાં રસ્તે રખડતા ઢોરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તે રખડતા પશુઓ શહેરના મુખ્ય માર્ગો પર બેસી રહે છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ માથાના દુખાવા સમાન બની છે. રસ્તે રખડતા આખલાઓ રસ્તે યમદૂત સમાન બનીને બેઠા હોય છે અને સાસવારે આખલા યુદ્ધ સર્જાય છે, જેને લઈ અને લોકોમાં ભય છે. સ્થાનિકોનું છે આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા તંત્ર રખડતા ઢોર પકડવાની કામગીરી ના કરતા હોવાના કારણે રસ્તે રખડતા પશુનો ત્રાસ વધ્યો છે અને બહાર ગામથી ધોરાજી ખરીદી માટે આવતા પુરુષો અને મહિલાઓ પણ રસ્તે રખડતા આખલાથી ત્રાહિમામ. મહિલાઓનું કહેવું છે કે ધોરાજીની શેરી ગલી આખલાઓ યુદ્ધ કરે છે ત્યારે બાળકોને હડફેટે લે છે અને બાળકોને ઈજાઓ પહોંચાડે છે અને મહિલાઓ બજારમાં ખરીદી અર્થે જવામાં પણ ભય અનુભવે છે. નગરપાલિકાએ સ્તવરે ઢોર પકડવાની કામગીરી હાથ ધરે એવી માંગ ઉઠવા પામી છે. નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં ન આવતા સ્થાનિકો રોષ જોવા મળી રહ્યો છે. ધોરાજી કોંગ્રેસ શાસિત પાલિકાના કારોબારી ચેરમેનનું કહેવું છે કે પાલિકા દ્વારા રસ્તે રખડતા રેઢિયાર ઢોર પકડવાની કામગીરી માટેનું આયોજન કરવામાં આવશે. હાલ ધોરાજી પાલિકા પાસે રખડતા ઢોર પકડાયા બાદ ઢોર રાખવા માટેનો કોઈ વિકલ્પ વ્યવસ્થા ન હોવાના કારણે ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં નથી આવી. આવનાર દિવસોમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. મારું નામ ભરતભાઈ મુછડિયા છે, સામાજિક કાર્યકર્તા ધોરાજી. અને ધોરાજીમાં અત્યારનો બહુ મોટામાં મોટો વિકટ પ્રશ્ન હોય તો રસ્તા ઉપર રખડતા ઢોરોનો છે. જે ગાયો અને આખલાઓ રસ્તા ઉપર જ્યારે ત્યાં રસ્તા ઉપર રોડ ઉપર સ્ટેટ હાઈવે છે તો સ્ટેટ હાઈવે ઉપર બેસી જાય છે, નગરપાલિકાના રોડ ગમે તે ગલી મહોલ્લામાં બેસી જાય છે અને ત્યાંથી નીકળવામાં વાહનોને નીકળવામાં પણ તકલીફ થાય છે. પ્લસ નાના બાળકોનો હાલમાં વિકસન પડવાની સ્થિતિ છે તો નાના બાળકો પણ બહાર રમી નથી શકતા. રખડતા ઢોરનો એવો પ્રશ્ન છે કે રસ્તા ઉપર ઝઘડતા હોય તો કોઈ માણસને લાગી જાય છે અને નુકસાન વાહનોને પણ પહોંચાડે છે આ ઢોર. તો એના માટે નગરપાલિકા દ્વારા જો એને પકડવાની મુહિમ કરે ને રખડતા ઢોર કાયદો લઈ આવવામાં આવે સરકારશ્રી તરફથી તો આ ઘણો પ્રશ્ન નિકાલ થાય, જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ હલ થઈ જાય, નાના બાળકોને કોઈને અકસ્માત થવાની ભીતિ ન રહે એના માટે આ રખડતા ઢોરનો કાયદો લઈ આવવો એ બહુ અગત્યનો છે. તો મારી અપીલ છે સરકારશ્રીને અને નગરપાલિકા ધોરાજીને આ રખડતા ઢોરોને પકડવામાં આવે અને એક જગ્યાએ એની રેસ્ક્યુ થાય તો એને પણ એને જીવન નિર્વાહ માટે જે પ્લાસ્ટિક થાય છે ઉકરડામાં ખોદે છે ગાયોના પ્લેટમાં અને એની બીમારીઓ થાય છે તો એ બીમારીઓથી એને પણ રાહત મળે. તો આ ધોરાજીની જનતા માટે રખડતા ઢોર જે છે કોઈ ને કોઈ નિવારણ. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.